હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય અંગ્રેજી એકમ કસોટી જુલાઈ બે હજાર બાવીસ તારીખ ત્રીસ જુલાઈ બે હજાર બાવીસ શનિવારના રોજ જે પેપર લેવાયું તેની સંપૂર્ણ અંગ્રેજી વિષયના પ્રશ્ન બેંકનું સો ટકા સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે તમારું પેપર જે છે આ પ્રશ્ન બેંકમાંથી તૈયાર કરવામાં આવેલ છે એટલે દરેક પ્રશ્નોના જબો તમને અહીંયા મળશે એટલે ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહીજ ચેનલ પણ નો છો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન છે એની અંદર રાઇમિંગ વર્ડ્સ આપણે અહીંયા બી પેપરમાં કીધા છે બધા રાઇમિંગ વર્ડ્સ જે છે અહીંયા પૂછાયેલા છે તમારા પેપરમાં કાંઈ પૂછાય છે ચેક કરી લેજો અને પાંચમાંથી તમારે કુલ કેટલા માર્ક થાય છે મને ખાસ જણાવજો તો પહેલું છે ટોલ તો ટોલનું શું થાય ભાઈ બોલ બી એ ડબલ એલ બીજું છે બેડ બરાબર તો બેડનું સેટ થશે ખાસ ધ્યાન રાખજો ટોલનું બોલ થાય બેડનું સેટ એસ ઇડી સેટ થાય હવે આગળ જે ત્રીજું છે રિંગ તો રિંગનું શું થાય કિંગ કે આઈ એનજી ચોથું છે સી તો સીનું અહીંયા એલ આઈ ઇ લી થશે ડિયરનું નિયર મેટનું લેટ ફન તો ફન જે છે એનું ઘન થશે આગળ આઠમું છે ક્રાય ક્રાયનું ટ્રાય થશે ત્યારબાદ નવમું છે કે ભાઈ કેવ તો કેવનું હેવ થશે હા ધ્યાન રાખજો બ્રધરનું ફાધર દસમા નંબરનું જે છે બ્રધર એની અંદર ફાધર આવે અગિયારમાં સેન્ડમાં બેન્ડ આવશે વ્હાઇટ તો એનું રાઇમિંગ વર્ડ જે છે રાઇટ થશે આરઆઈ જીએચી તેરમું છે લાર્જર સોરી લોંગર તો એમાં આપશે ફિંગર બેલનું વેલ પછી ફૂડનું ગુડ મેલ તો ફિમેલ જમ્પ તો પમ્પ હોટ તો શોટ એસ એચ ઓઆરટી કૂક તો બુક વીટ તો સીટ મેપ તો કેપ હેટ તો ફેટ અને ફોગ તો ફોગનું ડોગ થાય ભાઈ અને કાવનું વાવ અને પચીસનું ગુડ તો ગુડનું ફૂડ એફ ડબલ ઓડી ક્લિયર આ પાંચમાંથી તમારે કેટલા માર્ક્સ થાય છે એ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો હવે પ્રશ્ન નંબર બે છે એની અંદર ખાલી જગ્યા પૂરવાની છે તમારા પેપરમાં અહીંયા આપેલી પચીસ ખાલી જગ્યામાંથી તમારા પેપરમાં ચાર ખાલી જગ્યા પૂછેલી છે એ ચારમાંથી તમારે કેટલી ખાલી જગ્યા સાચવી પડે છે એ ખાસ જોઈ લેજો અત્યારે અને બાકીની તૈયાર કરી દેજો જે આવનારી વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી છે તમને પહેલો પ્રશ્ન છે ધ બુર્જ ખલીફા ઇઝ ધ ડેસ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ બુર્જ ખલીફા જે છે એ દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ છે એટલે મોટી માટે કયો શબ્દો વપરાય ભાઈ ટોલેસ્ટ બરાબર તમને કૌંસમાં શબ્દો આપ્યા છે એમાં ત્રીજા નંબરનો જુઓ ટોલેસ્ટ એ જવાબ આવશે બીજું છે અ રેટ ઇઝ ડેસ ધેન અ રેબિટ એટલે આ આપણે આઈએમપી પેપરમાં તમને આ ખાલી જગ્યામાં આપેલું છે આપણે પે ઉંદર જે છે એ સસલા કરતાં કેવું હોય નાનું હોય એટલે જવાબ શું આવે સ્મોલર ત્રીજું છે ઇંગ્લિશ ઇઝ ઇઝી ધેન મેથેમેટિક્સ અંગ્રેજી ગણિત કરતાં કેવું હોય છે સહેલું હોય છે એટલે ઇઝી આવશે પછી ચોથું છે અ બસ ઇઝ ફાસ્ટર દેન કાર્ટ પાંચમું છે અ કેમલ ઇઝ હેવિયર ધેન ડિયર એના કરતાં ભારે હોય છે છઠ્ઠું છે ધ હિમાલયા ઇઝ ધ હાઈ માઉન્ટેન હાઈ આવશે આઠમું છે અમદાવાદ ઇઝ ધ સિટી ઇન ધ વર્લ્ડ તો મોસ્ટ પોલ્યુટેડ બરાબર મોસ્ટ પોલ્યુટેડ આવે મેંગો ઇઝ સ્વીટ ધેન એપલ એટલે કેરી જે છે એ સફરજન કરતાં કેવી હોય છે સ્વીટ હોય છે દસમું છે અ સિટી ઇઝ ધેન વિલેજ તો શહેર જે હોય ગામડા કરતાં કેવું હોય ભાઈ મોટું હોય એટલે શું આવશે લાર્જર બરાબર અગિયારમું છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે રીના ઇઝ એઝ બ્યુટિફુલ બાય માય સન ઇઝ એમાં બ્રેવ અને છેલ્લે સુનિલ ઇઝ ક્લેવર શું આવશે ભાઈ ક્લેવર આગળ તમે જોઈ શકો છો તો બનાવ્યાથી એમાં થિકર આવશે પછી રમેશમાં ટોલેસ્ટ રોટીમાં બેટર મોસ્ટ પોલ્યુટેડ મુંબઈ પછી વિષ્ણુ જે છે એમાં રિચેસ્ટ રમેશ ઇઝ ધ રિચેસ્ટ પર્સન ઇન અવર સોસાયટી અને જે એકવીસમું ક્વેશ્ચન છે કે ભાઈ અમદાવાદ ઇઝ ધ સિટી ઇન ગુજરાત ધ મોસ્ટ ડેવલપમેન્ટ અમદાવાદ જે છે ગુજરાતમાં સૌથી વિકસિત શહેર છે ડેવલપમે હવે ત્રીજો પ્રશ્ન છે એની અંદર તમને અહીંયા આડાઆ વાક્યો આપ્યા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તમારે આમાંથી તમારા પેપરમાં પાંચ વાક્યો છે એ પાંચમાંથી તમારે કેટલા પૂછાય છે કયા પૂછાય છે જોઈ લો અને પાંચમાંથી તમારે કેટલા સાચા પડે છે એ મને ખાસ કમેન્ટ કરીને જણાવજો અને બાકીના તૈયાર કરી દેજો પહેલું છે તો પહેલાંમાં સાચું વાક્ય શું થશે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ પહેલાં ટ્રીઝ આવે પછી આર આવે પછી અવર આવે પછી બેસ્ટ અને છેલ્લે ફ્રેન્ડ બરાબર એ તો બીજું છે નાઇસ ટુ મીટ યુ ત્રીજું છે મિસ્ટર પરમાર ઇઝ ધ કોમ્પિટિશન ચોથું છે ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ અને પાંચમું જે છે એમાં પહેલાં આર પછી યુ પછી રેડી અને પછી ક્વેશ્ચન માર્ક ક્લિયર નેક્સ્ટ જોઈએ છઠ્ઠા નંબરનું તો એમાં પહેલાં શું આવશે વુ પછી વ્રોટ ધ પોએમ અને ક્રાટમાં અને છેલ્લે ક્વેશ્ચન માર્ક સાતમામાં જુઓ તો પહેલાં સેન્ટ હરિદાસ લિવડ ઇન અ હટ ઇ ને હટ આઠમું પહેલાં ભુર્જકલીફા પછી ઈઝ આવશે પછી ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ એ ત્યાં નવમું તમે જોઈ શકો છો એમાં પહેલાં આવશે અકબર પહેલાં શો જ ભાઈ અકબર અને એના પછી આગળ લખવાનું હી ઇઝ કોટ હેડ ઇન નાઇન ગેમ્સ અને દસમું જે છે એમાં પહેલાં આવશે દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા ક્લિયર ચલો ભાઈ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચારમાં તમને અહીંયા જે લીટી દોરેલ છે એનો પ્રશ્ન બનાવવાનો છે અહીંયા જવાબ લખીને આપે છે આપણે પ્રશ્ન બનાવવાના છે તો કોઈ પણ પાંચ તમને અહીંયા પૂછાયેલા છે તો પહેલું તમે જોઈ શકો છો નાલંદા તો પહેલાંમાં શું આવે ભાઈ વેર આવે પછી બીજું છે કિરણ ભેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા તો વો વોટ ઇઝ ધ કિરણ બેદી કિરણ બેદી શું હતા વોટ હતા ક્લિયર આ રીતે આવશે પોરબંદર જગ્યા છે એટલે વેર આવશે નાઇન ડેસ એટલે હાઉ મેની ડેઝ એવો આપણે ક્વેશ્ચન પૂછવો પડશે પાછળની જે છે એના જવાબ આપણે સ્ક્રીન ઉપર લખેલા છે તમે જોઈ શકો છો ક્લિયર તેરમું ચૌદમું પંદરમું પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આગળ પ્રશ્ન નંબર પાંચ છે એમાં સાતથી આઠ વાક્યોનું વર્ણન કરવાનું છે પાંચમાંથી કોઈ પણ એક વિશે વર્ણન કરવાનું છે આ પાંચમાંથી તમને કયું પૂછાય છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો જે ટો જેના ટોટલ સાત માર્ક્સ છે પહેલું છે ધ નેચર બીજું છે ધ ગાર્ડન ત્રીજું છે માય ક્લાસરૂમ બરાબર ચોથું છે અ ફન ફેર અને છેલ્લે પાંચમું છે અ ડ્રોઈંગ રૂમ તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર પચીસ ગુણનું આપણે એકમ કસોટી જુલાઈ બે હજાર બાવીસ અંગ્રેજીનું જે સંપૂર્ણ પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન બેંક ખાસ તૈયાર કરજો આ વિડીયો સાચવીને રાખજો જે તમારી પ્રશ્ન સત્રની વાર્ષિક પરીક્ષા લેવાશે ત્યારે આમાંથી જ બધા પ્રશ્નો પૂછાવાના છે એટલે ખાસ તૈયાર કરી દેજો અને આની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પછી ડાઉનલોડ કરજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો